नमस्कार वाला विद्यार्थी मित्रों, स्वागत है आप सबनों अपनी પોતાની YouTube चैनल में। आ चैनल में આપણે જોશું ધોરણ 5 વિષય પર્યાવરણ સામાયિક પ્રશ્ન પ્રથમ સામાયિક તરણ પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલું, કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવા માટે થાય છે? ડી, કૂતરો। બીજું, જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? આગળનો। ત્રીજું, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે? ખાંડ। ચોથું, તમે સૂર્ય સામે મો રાખી ઊભા છો તો તમારા ડાબા કાન હાથે કઈ દિશા આવે છે? ઉત્તર। પાંચમું, ચંદ્ર શું છે? કુદરતી ઉપગ્રહ। બ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાન દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। મર્યાદી આર્યનાથના દાદાજી જંગલના છોડમાંથી ઔષધિ બનાવતા હતા। શિયાળાની ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે। પાણીમાં રહેલા પોરાઓ ખોરાક તરીકે ઉપયોગ માછલી કરે છે। મિઝોરમ રાજ્યની ભાષા મિઝો છે। માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય બેચેન્દ્રીપાલ મહિલા હતા। પ્રશ્ન 2, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરું ને ખોટા નિશાનો સામે ખોટાની નિશાની કરો। મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે, ખરો। કોઈ પણ વસ્તુના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે, ખોટો। રેતી પાણીના તળિયે બેસી જાય છે, ખરો। કિલ્લાની દિવાલો કરતાં ગઢ નીચા બનાવવામાં આવતા, ખોટો। ઉપરકોટના કિલ્લામાં રાણીની વાવ આવેલી છે, ખોટો। બંધ બેસતા જોડકાર રચો। તો વિભાગને આપણે બ વિભાગ સાથે જોડીશું। કોખરુના બીજ, પશુઓ, તકમરિયાના બીજ, પાણી, આકડાના બીજ, પવન, વડના બીજ, પક્ષીઓ। પ્રશ્ન 3, તફાવત આપો સૂર્ય અને ચંદ્ર। તો સૂર્ય તારો છે, ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે। સૂર્ય પ્રકાશિત છે, ચંદ્ર પરપ્રકાશિત છે અને તે પોતાનો પ્રકાશ નથી। બ, કારણ આપો। બીજું, આપણે તારાઓ મોટા ભાગે રાત્રે જ કેમ જોઈ શકીએ? કારણ કે તારાઓની સરખામણીમાં સૂર્ય પૃથ્વીની ખૂબ જ નજીક છે। સરખી તેજસ્વીતા ધરાવતા બે પદાર્થો પૈકી એક જ નજીક હોય છે, વધારે પ્રકાશિત લાગે છે। આથી સૂર્યનો પ્રકાશ તારાઓના પ્રકાશ કરતાં વધારે તેજસ્વી લાગે છે। આથી દિવસે સૂર્યના તેજસ્વી પ્રકારની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ખૂબ જ ઝાંખા લાગતો હોવાથી દિવસે તારાઓ દેખાતા નથી, રાત્રે સૂર્ય દેખાતો નથી। તેથી આપણે તારાઓ મોટા ભાગે રાત્રે જ જોઈ શકીએ છીએ। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપો। પહેલું, કયા પક્ષીઓ આપણા કરતાં 4 ગણો વધુ દૂર જોઈ શકે છે? સમડી, ગરુડ, ગીધ વગેરે જેવા પ્રાણીઓ પક્ષીઓ આપણા કરતાં 4 ગણો વધારે જોઈ શકે છે। બીજું, અભયારણ્ય એટલે શું? જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંરક્ષણ માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો એટલે અભયારણ્ય કહેવામાં આવે છે। સાપ ખેડૂતનો મિત્ર સાથી ગણાય છે। સાપ ખેતરમાં પાકને નુકસાન કરતા ઉંદરને ખાઈ જાય છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે। ચોથું, પાચનતંત્રના અવયવો જણાવો। પાચનતંત્રના અવયવો મો, દાંત, જીભ, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું। પાંચમું, ખોરાકનું બગડવું એટલે શું? ખોરાક વધુ આદિ રહીને વાસી થઈ જાય છે, તેમાંથી ખરાબ વાસ આવે છે, તે ખોરાકનું બગડવું કહે છે। છઠ્ઠું, કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓ જરૂરી છે? કેરીના પાપડ માટે પાકી કેરીઓ ગોળ ખાંડની જરૂર પડે છે। સાતમું, કેલેરિયા કયા પ્રકારના મચ્છર દ્વારા ફેલાય છે? મેલેરિયા, માંદા, એનોફિનિશન મચ્છર દ્વારા ફેલાય છે। આઠમું, પહેલાંના સમયમાં મેલેરિયાની દવા શામાંથી બનાવવામાં આવતી હતી? પહેલાંના સમયમાં સિકોના વૃક્ષોની છાલમાંથી મેલેરિયાની દવા બનાવવામાં આવતી હતી। નવમું, પર્વતોના રસ્તા કેવા હોય છે? પર્વતોના રસ્તા સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા હોય છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર આપો।
પહેલું, મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓને પર નિર્ભર છે? મદારીઓની જેમ વાંદરા માંકડને નચાવવાવાળા, રીછને નચાવવાવાળા, દૂધ વેચવાવાળા, ગાડીઓવાળા, ઘોડાગાડીઓવાળા, ઊંટગાડીઓવાળા વગેરે ગધેડા રાખનાર વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર રહે છે? બીજું, ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ? ખોરાક સરળતાથી પચે તે માટે ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ. ખોરાક હંમેશા તાજો, શુદ્ધ અને રાંધેલો રાખવો જોઈએ. ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. પચવામાં ભારે હોય તેવા ખોરાક ન લેવા, ઉદાહરણ તરીકે તળેલા, ચરબીયુક્ત ખોરાક વગેરે. પાંચમું, ભૂખ લાગે તે માટે શારીરિક શ્રમ જરૂરી છે, તેથી શરીરની જરૂરિયાત મુજબનો શ્રમ લેવો જોઈએ. છઠ્ઠું, જમ્યા પછી આરામ ન થતાં થોડું ખરવું જોઈએ. ત્રીજું, પાણી એ જીવનનું અમૃત છે, સમજાવો. આપણું જીવન પાણી પર નિર્ભર છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ ડિફાઇડેન અનુભવે છે અને બેભાન પણ થઈ જાય છે. વધુ પડતું પાણી ગુમાવ્યા તો માણસ મૃત્યુ પણ પામે છે. શરીરની જૈવિક ક્રિયાઓ જેવી કે પાચન ક્રિયા, ઉચ્ચક ક્રિયા, રઘુવીર ભ્રમણ વગેરે માટે પાણી ખૂબ જ આવશ્યક છે. આમ જીવન ટકાવવા પાણી જરૂરી હોવાથી આપણી જેમ જીવનનું અમૃત છે. ચોથું, રોગોનો ફેલાવો અટકાવવા શું શું કરવું જોઈએ? રોગોનો ફેલાવો અટકાવવા નીચેના પગલાં લેવા જોઈએ. પહેલું, આપણી આસપાસની જગ્યામાં ગંદા પાણીના ખાબોચિયા ન ભરાય તેની તકેદારી રાખવી જોઈએ. બીજું, મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખતા તેને ઢાંકીને જાળીવાળા કબાટમાં રાખવા. વાસી ખોરાક તેમજ ખુલ્લો અને બજારનો ખોરાક ન ખાવો જોઈએ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.